ধরন সা বিষয় গণিত চ্যাপ্টার নম্বর 11 পরিমিতি অনে স্বাধ্যায় 11 পয়েন্ট 4 প্রশ্ন নম্বর 8 প্রজ্ঞায় 4 সেমি ত্রিজ্যা વાળી એક વર્તુળ આકાર નળીની ફરતે દોરી વીંટાળી કેટલા સેન્ટીમીટર ત્રિજ્યા વાળી તો કે 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી આ વર્તુળ આકાર અને એની આજુબાજુ દોરી વીંટરાયેલી છે આવી રીતના તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી હશે અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી અહીંયા સુધી દોરી વીંટાળી અને દોરી કાપી લીધી એટલે કે આ માપની દોરી છે બરાબર આ વર્તુળનું જેટલું પરિઘ છે એટલા માપની દોરી વીંટાળી બાકી બધી કાપી લીધી હવે તેને એ જ દોરીને 4 સેન્ટીમીટરની બાજુ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી હવે એની પાસે એક ચોરસ ડબ્બો હતો કેટલી તો કે 4 સેન્ટીમીટરની બાજુ લંબાઈ પહોળાઈ બધી ચોરસમાં સરખી જ હોય 4 સેન્ટીમીટર છે એ બધી એની આજુબાજુ એ દોરી વીંટાળી તો દોરી વીંટાળી તો એમાં શું દોરી વધે છે કે નહીં ઈ કહેવાનું છે અને જો વધે છે તો કેટલી દોરી વધે છે એનું માપ આપણે દેવાનું છે ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી તો શું તેની આ પાસે દોરી વધી હશે પાઈ બરાબર 3.14 લેવાના છે તો દોરી આજુબાજુ વીંટરાયેલી છે એ વસ્તુ શોધવી હોય તો આપણે પરિઘ શોધવા પડે શું શોધવું પડે પરિઘ વર્તુળનું પરિઘ અને ચોરસની પરિમિતિ બરોબર તો સૌપ્રથમ વર્તુળનું પરિઘ શોધીએ તો વર્તુળની ત્રિજ્યા કેટલી છે 4 સેન્ટીમીટર અને ત્રિજ્યા આપણને આપેલી છે 4 સેમી અને ચોરસમાં લંબાઈ પહોળાઈ કેટલી આપી 4 બરોબર તો હાલો સૌપ્રથમ જોશું વર્તુળ વર્તુળની ત્રિજ્યા કેટલી છે 4 સેમી ઓકે હાલો વર્તુળની પરિઘ શોધવાનું સૂત્ર શું થાય 2πr વર્તુળનો પરિઘ બરાબર 2πr 2 ગુણ્યા પાઈ બરાબર શું લેવાનું કીધું 3.14 અને r બરાબર શું આપ્યું 4 હવે તમારે કરવાનું આમ રહેશે 2 ગુણ્યા 314 ગુણ્યા 4 અને એના છેદમાં 100 શું કામ તો કે આ પોઈન્ટ કાઢી નાખો એટલે આ સહેલું પડે બોલો શું જવાબ આવે 25.12 આવો જવાબ આવશે ના છેદમાં 100 બરાબર 25.12 શું કામ તો કે 2 મિંડા છે એટલે 0.2 સ્ટેપ આગળ ખસેડશે એટલે અહીંયા જવાબ આવશે ડન હવે આનો એકમ શું છે સેમી સેન્ટીમીટર આનો એકમ છે એના પછી હવે શોધવાનું શું થાય તો કે આ 25.12 સેન્ટીમીટરની દોરી છે ઈ અને ચોરસ ડબ્બાની આજુબાજુ વીંટાળી તો ચોરસ ડબ્બાનું ક્ષેત્રફળ કેટલું ઓલો પરિમિતિ કેટલી થાય એ શોધવાનું રહેશે તો આપણે જોઈએ કે ચોરસની લંબાઈ કેટલી આપી 4 સેમી ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય 4 ગુણ્યા લંબાઈ બરોબર હાલો 4 ગુણ્યા લંબાઈ કેટલી છે 4 4 4 કેટલા થાય 16 તો આની પરિમિતિ કેટલી આવી 16 સેન્ટીમીટર તેની પાસે દોરી કેટલી છે 25.12 સેન્ટીમીટર તેના કરતા ઓછી વીંટાળી છે તો ઓછી વીંટાળી છે એટલે એને કાંઈક દોરી વધી હશે કેટલી વધી હશે એ શોધવું હોય તો 25.12 માંથી આપણે ઓલું બાદ કરી દઈએ ચોરસની પરિમિતિ બાદ કરી દઈએ તો આ લખીએ કે વધેલ દોરી બરાબર વર્તુળનો પરિઘ માઇનસ ચોરસની પરિમિતિ વર્તુળનો પરિઘ કેટલો આવ્યો હતો આ વર્તુળનો પરિઘ મેં લખ્યું ને એનો મિનિંગ ઈ થશે કે વર્તુળાકાર નળીનો પરિઘ બરાબર ચોરસનો
પરિમિતિ લખ્યું એટલે કે ચોરસ ડબ્બાની પરિમિતિ. આ 25.12 આવ્યું હતું તો 25.12 માઇનસ ચોરસની પરિમિતિ 16. 25માંથી 16 બાદ થાય તો કેટલા આવે? 10 બાદ થાય તો 15, 5 બાદ થાય તો 5 બાદ થાય તો 10, અને હજી એક બાદ કરો એટલે 9. તો કેટલો જવાબ આવે? 9.12, અને એકમ આવશે સેન્ટીમીટર. સે મી દાખલો થઈ ગયો, સમજાઈ ગયો? લખી લ્યો.